पारडी રેમન કંપનીમાં રક્તદાન કેમ્પમાં 100થી વધુ રક્તની બોટલ એકત્ર કરાઈ. પારડી ખડકી નેશનલ હાઈવે નંબર 48 સ્થિત રેમન કંપનીમાં આજ રોજ શનિવારના રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષના જેમ આ વર્ષે પણ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. લોહીની અછતને પહોંચી વળવા તેમજ સમયસર દર્દીને લોહી મળી રહે તે માટે દર વર્ષે રેમન કંપનીમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજરોજ રક્તદાન કેમ્પમાં કુલ 100થી વધુ રક્તની બોટલ એકત્ર કરાઈ હતી. આ કાર્યક્રમમાં કંપનીના પ્લાન હેડ અજય બલદુઆ, એચઆર બેન્ઝામિન, એચઆર શૈલેષ દેસાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં વલસાડ રક્તદાન કેન્દ્રના ડોક્ટર યઝદી ઇટાલિયા, ડોક્ટર કમલ પટેલ, ભાવેશ રાયચા અને પારડી માનવ આરોગ્ય સેવા કેન્દ્રના અશોક ક્રિષ્નાની, સંજયભાઈ બારિયા, ચેતન ચાપાનેરી વગેરે ટીમે મેડિકલની સેવા આપી હતી. रेमन हर साल कमिटेड है रक्तदान के लिए और हर साल हम लोग 100 यूनिट कमिट करते हैं और हर साल देते हैं. इस बार भी जो एंट्रीज आई है 100 से ज़्यादा ही आई है, 120 के आसपास. और इस बार हम पारडी रक्तदान केंद्र और वलसाड रेड क्रॉस रक्तदान केंद्र से टाई अप करके ये नोबल क्रॉस में સહયોગ દે રહે. ધન્યવાદ. રેમન કંપનીમાં આજે બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે. વધુ ને વધુ વર્કરો ડોનેટ કરવા આવે એવું અમે અપેક્ષા હંમેશા રાખીએ. અને દર વખતે જ્યારે જ્યારે બ્લડ ડોનેશન કોઈ એક વ્યક્તિ કરે છે તો 3 વ્યક્તિનો જીવ બચે છે. કારણ કે આપણે દરેક વ્યક્તિના બ્લડની અંદરથી રેડ બ્લડ સેલ, પ્લેટલેટ અને પ્લાઝમા જુદા પાડીને 3 જુદી જુદી વ્યક્તિને આપણે આપીએ છીએ. આપણા વિસ્તારની અંદર ઓછામાં ઓછું 2,500 થી 3,000 બ્લડ બેંકની દર મહિને જરૂર છે. એની સામે અત્યારે આપણે લગભગ 2,300-2,400 સુધી પહોંચી શકીએ છીએ, તો એ થોડું વધવું જોઈએ. બ્લડ બેંકમાં એક વસ્તુ છે કે જ્યારે ડોનર આવે ત્યારે બ્લડ ઉપલબ્ધ હોવું જોઈએ. બ્લડ શુડ બી વેઇટિંગ ફોર ધ પેશન્ટ, ધ પેશન્ટ શુડ નોટ વેઇટ ફોર ધ બ્લડ. એવું નહીં થાય કે પેશન્ટ જ્યારે લેવા આવે તે વખતે એ બ્લડ સ્ટોકમાં ન હોય. એટલે બ્લડ ડોનેશન કન્ટિન્યુઅસ થવા જોઈએ, કેમ્પો થવા જોઈએ, લોકો એમાં વધારે ને વધારે લોહી આપે અને બ્લડ બેંક જ્યારે જરૂરિયાત પેશન્ટોને માટે એ આપી શકે તો એ ખૂબ જ સારી વસ્તુ છે. ખરેખર મને આનંદ છે કે આપણા સાઉથ ગુજરાતની અંદર અને આખા ગુજરાતની વાત કરું તો તેમાં પણ બીજા બધા રાજ્યો કરતાં ખૂબ જ સારું વોલન્ટરી બ્લડ ડોનેશન થાય છે. આપણે ત્યાં એવું નથી કે તમે લોહી ના આપો તો તમને લોહી ન મળે. મોટે ભાગે આપણે એવું આપણે ત્યાં એવી સગવડ છે કે લોકો લેવા આવે તેને આપી જ દઈએ. જો એ આપે તો બીજાને આપવામાં આપણને સરળતા પડે, ન આપે તો બી એને તો મળી જાય છે. ત્યાર પછીનો પેશન્ટ ત્યાં રહી જાય તો એને એ સમજીને પણ આપવું જોઈએ એવું હું માનું છું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.